How are you? Myself Sumit Patel. આજે આપણે ગ્રેડ 5 ના મેથ્સમાં જે આપણું નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે ચેપ્ટર નંબર 5 જેનું નામ છે તે સરખું દેખાય છે તો આજે આપણે તેના વિશે આગળ માહિતી મેળવીએ બરાબર આશા રાખું છું કે કોવિડ 19 મહામારીની વચ્ચે તમે સ્કૂલ પર નથી આવી રહ્યા પરંતુ અમે જે અહીંયા ક્લાસરૂમથી વિડિયો બનાવીને તમને મોકલીએ છીએ તેનાથી તમારું શિક્ષણ આગળ વધતું જ હશે તમે જ્ઞાન મેળવતા હશો બરાબર આ જ રીતે અત્યારે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરતા રહીએ અને આપણી સ્કૂલ દ્વારા એક્ઝામ નક્કી કરવામાં આવી છે તો સ્કૂલની એક્ઝામની પ્રિપેરેશન પણ કરતા રહીએ તો ચેપ્ટર નંબર 5 માં આપણે આગળ જોઈએ હવે ચેપ્ટર 4 ભાગ અને પૂર્ણ જોયા પછી ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે એની અંદર આપણે પેટર્ન જોવાની છે એટલે કે પેટર્નની ટાઈપના જે બી આકારો છે કઈ રીતે બને છે અને તેમાં કઈ રીતે અલગ વિવિધતા હોય છે તે વિશે માહિતી મેળવવાની છે ચેપ્ટરની અંદર કોઈ પણ આકાર તમને આપ્યો છે બરાબર તો તે આકાર સમમિતિ ધરાવે છે કે નહીં તો તમારા માટે એક નવો શબ્દ એવો છે કે સમમિતિ એટલે શું બરાબર તો કોઈ પણ આકાર હોય એને બરોબર વચ્ચેથી તમે એને કટ કરવાનો પ્રયત્ન કરો અને તે આકાર જો બીજા આકાર પર બરોબર બંધ બેસી જાય એ રીતે બંને સરખા ભાગમાં વહેંચાય બરાબર તો તે આકાર સમમિતિ ધરાવે છે તેમ કહેવાય જેમ કે ઉદાહરણ જોવું હોય તો અહીંયા હું એક તમને ચોરસ દોરી બતાવું છું બરાબર જેમ કે આ સ્ક્વેર ચોરસની અંદર સમમિતિ બતાવવી હોય મારે તો આ ચોરસને હું બરોબર વચ્ચેથી અહીંયાથી કટ કરું છું બરાબર આ તૂટક રેખાનો મતલબ સમમિતિ રેખા છે તેવું સમજો આ તૂટક રેખા એટલે સમમિતિ રેખા એટલે કે જે સમમિતિ રેખા છે એના માટે એ તે આ આકારને બે સરખા ભાગમાં વિભાજિત તો કરે જ છે પરંતુ આ આકાર આની ઉપર મૂકવામાં આવશે તો તે બરાબર કમ્પ્લીટ બંધ બેસતો હશે આને કહેવાય સમમિતિ બરાબર અને રેખા છે જે આ લાઈન આપણે દોરીએ છીએ એ અત્યારે આપણે તૂટક રેખા તરીકે ઓળખીએ છીએ જે શબ્દ અહીંયા નવો તમારા માટે છે એ લખેલો છે તૂટક રેખા બરાબર હવે તૂટક રેખાની મદદથી તમારે આકારો જુદા જુદા આપ્યા છે એને બે ભાગમાં વહેંચવાના તો છે પણ તે આકારો સમમિતિ ધરાવે છે કે નહીં તે પણ જોવાનું છે નેક્સ્ટ ટોપિક ચોપડીની અંદર એવા છે કે સમમિતિની મદદથી આકાર પૂર્ણ કરો એટલે કે અહીંયા જેમ અડધો ભાગ આપ્યો હોય અને બીજો અડધો ભાગ કેવો હશે એ તમારે દોરવાનો છે પછી આકારોની સમમિતિમાં સમમિતિ રેખા દોરવાથી કયા આકારો બે ભાગમાં સરખા વિભાજિત થશે તે પણ દોરવાનું છે પછી એના પરથી આકાર જોયા પછી તમારે અંકો આવશે જેમ કે અંગ્રેજી મૂળાક્ષરો 1 એ બી સી ડી અને અંગ્રેજી લેટર અંકો 1 2 3 4 5 બરાબર આ અંકો અને મૂળાક્ષરોમાં પણ તમારે જોવાનું છે કે તે આકારો પણ સમમિતિ ધરાવે છે કે નહીં બરાબર ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈશું કે આકાર છે જેમ કે ત્રિકોણ તો ત્રિકોણને અડધો આંટો ફેરવીએ તો તે કેવો દેખાશે અડધો આંટો શું 1/2 આંટામાં શું આવશે 1/4 આંટામાં શું આવશે 1/6 આંટામાં શું આવશે આ બધી અલગ અલગ આપણે માહિતી મેળવવાની છે તો અત્યારે શરૂઆતની અંદર આપણે જે ક્વેશ્ચન 1 લીધો છે તો શરૂઆતમાં ક્વેશ્ચન 1 વિશે જોઈએ જેમ કે તૂટક રેખાની મદદથી બે ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનાવશે દર્પણ સામે તમે તેને રાખો તો એને પૂરું ચિત્ર બનાવે સેન મદદથી તો આ જે તૂટક રેખાની મદદથી બે ભાગમાં આકાર વહેંચાયો બરાબર હવે એ આકાર કેવો હોવો જોઈએ તો એને દર્પણ આગળ રાખવાથી તે કમ્પ્લીટ એક સરખો દેખાવો હોવો જોઈએ બરાબર તો એવા કયા આકાર છે તે આપણે શોધવાનું છે ટેક્સ્ટબુકની અંદર પણ ફ્રન્ટ પેજ ઉપર આપેલું છે આ જ રીતનો ક્વેશ્ચન બરાબર અને વર્કબુકની અંદર પણ ફ્રન્ટ પેજ ઉપર આ જ ક્વેશ્ચન છે બરાબર એટલે બંનેમાંથી કોમન છે તો વર્કબુકનો પહેલો ક્વેશ્ચન આપણે સમજી લઈએ તમે મગજની અંદર કોન્સેપ્ટ એક જ ક્લિયર રાખવાનો કે આ જે તૂટક રેખા છે એટલે કે તૂટક એટલા માટે કે જે તે
આખી પૂરી આ રીતની આમ લાઈન નથી, વચ્ચે બ્રેક થતી લાઈન છે, એટલે તૂટક રેખા કહેવાય છે. આ લાઈનની મદદથી આકારને આપણે બે સરખા ભાગમાં વહેંચી શકીએ છીએ કે નહીં, અને તે એક સરખો ભાગ દર્પણ સામે રાખીએ તો તે આખું ચિત્ર બનાવે છે કે નહીં, એ જ વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો. તો પહેલો જે આકાર છે એ જુઓ, તો અહીંયા એક ઝાડ પર પાંદડું આપેલું છે, પાંદડાની અંદર જુઓ તમે તો આ જે એનો આકાર છે આખો, એમાં આ તૂટક રેખા છે, જે આ લાઈન દેખાય તમને, આ તૂટક રેખા દેખાય છે. આ તૂટક રેખાની મદદથી શું આ આકાર બે ભાગમાં, બે સરખા ભાગમાં વિભાજિત થાય છે. તો અહીંયાનો જે ભાગ છે એ થોડો વધારે દેખાય છે, બરાબર. જ્યારે આ બાજુનો જે ભાગ છે, આ બાજુનો આ ભાગ ઓછો દેખાય છે, દેખાય છે તમને. આ બાજુનો ભાગ વધુ છે, આ બાજુનો ભાગ ઓછો છે, બરાબર. તો તૂટક રેખાની મદદથી આ આકાર સરખા ભાગમાં વિભાજિત થતો નથી, એટલે વર્કબુકનો ક્વેશ્ચન એવો છે કે પૂરું ચિત્ર બનાવશે. હવે જ્યાં બનતું હોય ત્યાં સાચું કરવાનું, અને જ્યાં ન બનતું હોય ત્યાં ચોકડી મારવાની. તો અહીંયા બનતું નથી, કેમ કે અહીંયા જો આકાર આપણે જોવા જઈએ આટલો, તો આ વધારે છે, અને આ બાજુ જોવા જઈએ તો ઓછો છે, એટલે અહીંયા આ આકાર બનતો નથી, તો આ ચોકડી. એટલે કે આ આકાર દર્પણ સામે રાખીએ તો તે ચિત્ર પૂર્ણ કરી શકે નહીં, બરાબર. ત્યાર પછી બીજો આકાર આપણે અહીંયા લીધો છે કે એક સ્ટાર ટાઈપનો આકાર છે. આ સ્ટાર ટાઈપના આકારની અંદર તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે તૂટક રેખા છે એની મદદથી આ આકાર કમ્પ્લેટ બે ભાગમાં વહેંચાય છે. આ બંને બાજુના ભાગ, આ બંને બાજુના ભાગ સરખા છે, બરોબર. કેમ કે અહીંયાનો જે ભાગ છે અને એ આ બાજુના, અહીંયા કટ કરી દઈએ વચ્ચેથી, તો આ ભાગ આની ઉપર સેટ થઈ જાય, આ ભાગ આની ઉપર સેટ થઈ જાય, બરાબર. એટલે આ બેઠું ઉદાહરણ સારું છે, તો કમ્પ્લીટ સમમિતિ ધરાવે છે તૂટક રેખાની મદદથી આ આકાર, આ આકારમાં બે ભાગ સમાન થાય છે, અને તેને દર્પણ સામે રાખો તો તે કેવા બને છે, તો પૂરું ચિત્ર બનાવે છે. તો અહીંયા આપણે એના માટે સાચાની નિશાની કરીએ. ત્યાર પછી અહીંયા એક પતંગિયું ડ્રો કરેલું છે, મેં મારી રીતે ડ્રો કર્યું છે. પતંગિયું તમને ના લાગે તો બીજું કંઈ સમજજો, પણ પતંગિયું છે એવું સમજી લેજો, બરાબર. પતંગિયું ડ્રો કરેલું છે, બરોબર મિડલ ટુ મિડલ, પતંગિયાના બરોબર મિડલ ટુ મિડલ, આ જે બે પાંખો છે એના મિડલ ટુ મિડલથી આ સમમિતિ રેખા પસાર કરી, તો પતંગિયું બે સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. તો પતંગિયાનો આ ભાગ દર્પણ સામે રાખો તો તમને ચિત્ર પૂર્ણ કરેલું થતું દેખાય છે, તો આ માટે અહીંયા સાચું. ત્યાર પછી ચોથું, તો એમાં પણ એક પતંગિયું દોરવામાં આવેલું છે. તો આ પતંગિયું જે દોરેલું છે એને તમે જુઓ તો અહીંયાથી આમ કટ કર્યું છે આડું, તો શું થશે, આ ઉપરનો ભાગ કેવો દેખાય, અલગ, નીચેનો ભાગ અલગ દેખાય છે, એટલે બંને ભાગ સરખા દેખાતા નથી. દર્પણ સામે જ્યારે કોઈ પણ ભાગ રાખીએ તો ભાગ પૂર્ણ થતો નથી, એટલે કે સમમિતિ રેખાની મદદથી આ ભાગ સમમિતિ ધરાવતો નથી, એટલે કે બે સરખા ભાગમાં વહેંચાતો નથી, તો એના માટે ચોકડી. ત્યાર પછી આપણે અહીંયાનો જે ભાગ છે, આ લંબચોરસ આકાર છે, આ લંબચોરસ આકારની અંદર તમે જુઓ તો અંદર વિવિધ ખાના પડેલા છે, પરંતુ આ લંબચોરસ આકારને મિડલ ટુ મિડલ બરોબર વચ્ચેથી આ સમમિતિ રેખા પસાર કરી તો લંબચોરસ બે સરખા ભાગમાં વહેંચાય છે, બરાબર. તો આ લંબચોરસ બે સરખા ભાગમાં વહેંચાતો હોય તો એના માટે આ સમમિતિ રેખા માટે આપણે અહીંયા શું કરીશું, સાચું, બરાબર. તો અહીંયા આ ભાગ બે દર્પણ સામે રાખો તમે આનો અડધો ભાગ, તો પૂરો ભાગ સરખો ચિત્ર એકદમ દેખાશે પહેલા. પછી અહીંયાનો જે ભાગ છે, તો અહીંયા આ બે ભાગને ચાલો, એક આ ભાગ અને આ ભાગ, પણ અહીંયા ત્રિકોણ દોરેલું છે જુઓ, બરાબર. તો બંને ભાગ સરખા, સમમિતિ રેખા અહીંથી પસાર કરી તો આ બંને ભાગ સરખા થતા નથી, દર્પણ સામે રાખવાથી અલગ અલગ ચિત્ર બતાવે છે, એટલે અહીંયા દર્પણ સામે ચિત્ર રાખવાથી અલગ અલગ ચિત્ર બતાવે છે, તેથી આ ભાગ સમમિતિ
દર્શાવતા નથી આ આકાર સમમિતિ દર્શાવતો નથી ત્યાર પછી જે સાતમો આકાર છે આપણે દોરેલો તે છે માછલી બરાબર માછલી ફિશની અંદર બરોબર તમે અહીંથી કમ્પ્લીટ અહીંથી વચ્ચે વચ્ચે કટ કરેલી છે દેખાય એની આંખમાં પણ બે ભાગ થઈ જાય છે પાંખમાં પણ ભાગ થઈ જાય છે શરીરના પણ સરખા ભાગ થાય છે તો અહીંયા આ ભાગ જો તમે કોઈ પણ બેમાંનો કોઈ પણ એક ભાગ અહીંયાથી સમમિતિ રેખાની મદદથી કાપી લો અને પછી દર્પણ સામે રાખો તો તે પૂરું ચિત્ર માછલીનું બતાવશે એટલે આ ભાગ માટે શું કહીશું તો સાચું બરાબર જ્યારે આ ભાગની વાત કરીએ તો શું કહેવાય બરાબર આ ભાગની વચ્ચે આ એક વર્તુળ છે વર્તુળની અંદર જુદા જુદા તમને ચાર નાના વર્તુળ આપેલા છે પરંતુ નાના વર્તુળમાં પણ ડિઝાઇન અલગ છે જુઓ અહીંયા જે ડિઝાઇન છે એ માત્ર આથી ત્રણ જ છે અહીંયા જ્યારે અહીંયા બહુ બધી ડિઝાઇન છે હવે વચ્ચે સમમિતિ રેખાની મદદથી આ વર્તુળ તમે કટ કરો તો આ ભાગ જ્યારે તમે દર્પણ સામે રાખો તો તમને આનાથી ઉલટો ભાગ દેખાય કેમ કે આ વસ્તુ અહીંયા છે આ વસ્તુ અહીંયા છે એટલે આના માટે પણ આપણે ચોકડી કરીશું બરાબર એટલે કે આ ભાગ પણ સમમિતિ દર્શાવશે નહીં બીજી મારે તમને સમજાવવાની એક અગત્યની વસ્તુ એ છે કે સમમિતિનો મતલબ તમારે સમજી લેજો અત્યારથી કે આગળ નેક્સ્ટ સમમિતિ આવે છે એટલે કે આ જે ચોપડો છે બરાબર આ બુકની અંદર દરેક જે પેજ છે બરાબર આ પેજ સમમિતિ ધરાવે છે એમ કહેવાય બરાબર કેમ કે આ પેજ છે એ કમ્પ્લીટ તમે જુઓ તો આની ઉપર આવી જાય છે બરાબર તો આ સમમિતિ દર્શાવે છે તેવું કહેવાય દર્પણ સામે રાખશો તમે તો આ વચ્ચે તૂટક રેખા બની જાય અને આ પેજ અને આ પેજ બંને એક આકાર એક સરખા એક દેખાય છે તો સમમિતિનો મતલબ એક જ વસ્તુ સમજવાની કે બે સરખા ભાગ થતા હોય અને એક ભાગ એકબીજા ઉપર બંધ બેસતો આવતો હોય તો એ સમમિતિ કહેવાય આ વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવી એ તૂટક રેખાની મદદથી આકારો એક સરખા ભાગમાં વહેંચાય છે કે બે ભાગમાં વહેંચાય છે જે બંને ભાગ સરખા છે કે નહીં જો સરખા છે તો તે દર્પણ સામે રાખતા ચિત્ર પૂર્ણ કરે છે કે નહીં એના વિશે માહિતી મેળવી છે બરાબર તો દરેક આકારની વિશે આપણે માહિતી મેળવી તો વિડીયોની અંદર આપણે જે આજે માહિતી મેળવી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ